ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા 4200ના ગ્રેડ પેની માંગણી સાથે કાળી પટ્ટી બાંધીને રામધૂન બોલાવી હતી. સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાતભરના 65000થી વધુ શિક્ષકો 2010 પછી ભરતી થયેલ તે બાબતે સરકાર દ્વારા 31/1/2019 4200ના ગ્રેડ પેનો પરિપત્ર બહાર પાડેલ છે, જે હાલ સ્થગિત કરી દેવામાં આવતા ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ કાળી પટ્ટી ધોરણ કરીને વિરોધ દર્શાવવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે અન્વયે ગીર સોમનાથમાં પણ તારીખ 6/10/2020થી તારીખ 10/10/2020 સુધી દરેક પ્રાથમિક શાળામાં અલગ અલગ કાર્યક્રમ સાથે વિરોધ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરવી, રામધૂન બોલાવવી તેમજ બોર્ડ પર 4200 આપણો હકનું સ્લોગન લખીને સ્ટાફ સાથે ફોટા પાડવા જેવા કાર્યક્રમો યોજાશે. જિલ્લાના શિક્ષક સંઘના મહામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગુજરાતભરના શિક્ષકો ઉગ્ર આંદોલન કરવા અચકાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારેલી છે. મુખ્ય માગણી છે 4200 ગ્રેડ પે છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તારીખ 5/10/2020થી 10/10/2020 સુધી અમારે ગીર સોમનાથ જિલ્લાની 400થી વધુ સ્કૂલોમાં આ 6 દિવસનો કાર્યક્રમ છે અને દરેક શિક્ષકો છે એ કાળી પટ્ટી ધારણ કરી અને અમારી મુખ્ય માગણી જે છે એ 4200 ગ્રેડ પે હાલ નીતિ વિષયક નિર્ણય કરી અને સરકારશ્રીએ એ મુદ્દો છે એ સ્થગિત કરેલો છે. એટલે રાજ્યના 65000 શિક્ષકોનો 4200 ગ્રેડ પેનો મુદ્દો છે. એટલે અમારી મુખ્ય માગણી છે એ તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી અને સરકારશ્રીના COVID-19ના જે નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખી અને અમારો આ કાર્યક્રમ છે એ હાલ ચાલુ છે અને દરેક શાળાઓમાં ગીર સોમનાથની 400થી વધુ શાળાઓમાં અમારો આ કાર્યક્રમ છે એ ચાલુ છે. ખાસ કરીને કંઈક અનોખી રીતે વિરોધ કરવાનો આપનો ઉદ્દેશ છે શું છે? હા, અમારો એવો કાર્યક્રમ છે કે 5 દિવસમાં દરેક શાળાઓમાં રામધૂન બોલાવી અને 10 થી 10:30 મિનિટનો દરેક શાળાઓમાં રામધૂનનો કાર્યક્રમ છે. અમારી મુખ્ય માગણી જે 4200 ગ્રેડ પે છે એ સરકાર સુધી પહોંચે અને મુખ્ય માગણીને ટોચ અગ્રતા આપી અને તાત્કાલિક એનો સરકારશ્રી અને વિભાગ છે એ નિર્ણય લે એવી અમારી રામધૂનના માધ્યમ દ્વારા અને ભગવાન સોમનાથના પવિત્ર ભૂમિ ઉપરથી અમારી એવી એક ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ શિક્ષકોની એવી માગણી અને લાગણી છે. કેટલા શિક્ષકો છે આખા જિલ્લાની વાત કરીએ? ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિકમાં જોઈએ તો 400થી વધુ શાળાઓ છે અને 4000થી વધુ શિક્ષકો છે એ ગીર સોમનાથ જિલ્લામાં સરકારી શાળાઓમાં ગવર્મેન્ટ સ્કૂલોમાં એ કામ કરે છે. ખાસ કરીને તમારી જે ગ્રેડ પેની માગણી છે 4200, એનાથી શિક્ષકોને શું ફાયદો થશે? અમારી માગણી 4200 ગ્રેડ પે એટલે કે સરકારશ્રીએ 2800 ગ્રેડ પે સાથે જે પગાર બાંધણી કરવા માગે છે એટલે અમારે દરેક શિક્ષકને એટલે કે 2010 અને તે પછીની ભરતી થયેલા તમામ શિક્ષકો એટલે આશરે ગુજરાત રાજ્યના 65000 શિક્ષકોને આશરે દર મહિને 8 થી 10 હજાર માસિક પગારને નુકસાન જાય છે. એટલે જે અમારો જે ગ્રેડ પે છે 4200 ગ્રેડ પે એટલે અમારી એવી લડત છે અને ઉગ્ર લડત છે અને એના માટે અમારી મુખ્ય માગણી એ 4200 ગ્રેડ પે છે અને સાથે સાથે સરકારશ્રીએ વિવિધ પ્રકારની કામગીરીઓ જે આપે છે એ અતિરેક કામગીરીઓ ઓનલાઈનની છે એનો પણ અમારે વિરોધ છે અને ઘણો સમયથી છેલ્લા 2 વર્ષથી પણ અમારા જિલ્લામાં એટલે કે ગુજરાત રાજ્યમાં પણ બદલીઓ કેમ થયેલા નથી એટલે એ પણ અમારી એક મુખ્ય માગણી અને લાગણી છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.